ભરૂચ જિલ્લાના ઉમરલાનો ભીષ્મા રોડ નહીં બનાવતા ભાજપના તાલુકા પ્રમુખ નરેન્દ્ર વસાવાની આગેવાની હેઠળ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લાના ઝઘડિયાથી ઉમરલા અને પારનેરા વેલુ ગામને જોડતો રોડ છેલ્લા 10 વર્ષથી બિસ્માર છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ વહીવટીતંત્ર દ્વારા આ રોડ નહીં બનાવતા ભાજપના તાલુકા પ્રમુખ નરેન્દ્ર વસાવાની આગેવાની હેઠળ અચોક્કસ મુદતના ધરણાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. સંઘ પ્રદેશ દાદાનગર હવેલીના શિક્ષા વિભાગ દ્વારા ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ નિમિત્તે સેલવાસના ટાઉન હોલમાં ગાંધીજીના જીવન મૂલ્યો તેમજ સિદ્ધાંતો આધારિત નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. સેલવાસના ટાઉન હોલમાં યોજાયેલા આ સ્પર્ધામાં સેલવાસની 10 જેટલી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા નાટકો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ અને ત્રીજા ક્રમે સેલવાસની લાયન્સ સ્કૂલ વિજેતા બની હતી. ઉમરલાથી વેલુ ગામનો આજે 22 કિલોમીટરનો રસ્તો ખૂબ જ ભંગાર હાલતમાં થઈ ગયેલો છે અને આ રસ્તાના રિપેરિંગ માટે ગુજરાત રાજ્યની પ્રજાવત્સલ સરકારે 1.8 કરોડ જેટલી માથભર રકમ ફાળવી ચૂકી છે અને આ રકમ આ રસ્તાના રિપેરિંગ માટે જે પણ એજન્સી નક્કી કરવામાં આવે એ પણ નક્કી થઈ ચૂકી છે. આમ છતાં પણ આ રસ્તો રિપેર થતો નથી, એનું કામ શરૂ થતું નથી અને આ રસ્તાના પ્રોબ્લેમને કારણે સરકારશ્રીની મહત્વાકાંક્ષી 108 યોજના અને શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી કહી શકાય એવી એસટી બસ પણ હવે જવાનું બંધ થઈ ચૂકી છે. એને લીધે શિક્ષણ કાર્યને માઠી અસર થઈ ચૂકી છે. સ્કૂલના વિદ્યાર્થીઓને એની અસર થયેલી છે. વેપાર ધંધા સાથે જોડાયેલા લોકો ખૂબ પરેશાન થઈ રહેલા છે અને એને કારણે આ તંત્રનું ધ્યાન દોરવા માટે આજનો આ ઉપવાસનો કાર્યક્રમ અમે રાખવામાં આવેલો છે.